थानेरा तालुकाना रवी गामे थयेल लूंट बाबते थानेरा पोलीस एक पछी एक आरोपीने झड़पी पाड़े छे। वर्ष 2016 जान्युआरी मासमां थानेरा तालुकाना रवी गाम नजीक 80 लाख रूपियानी लूंटनो बनाव बन्यो हतो। थानेरा तालुकाना बापला गामनी दूध मंडळीना मंत्री चेलाभाई मोतीभाई पटेल के जेओ थानेरानी बैंक खाते दूध डेरीनो पगार रोकड रकम 80 लाख रूपिया लईने बापला तरफ जई रह्या हता। તે સમયે ગાડીમાં સવાર થઈ રહેલા ઈસમોએ લૂંટ ચલાવી મંત્રી પાસેથી રકમ લઈ ફરાર થઈ ગયા હતા। આ મામલે થાનેરા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ ચલાવી હતી। તે દરમિયાન લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ગાડી બિનવારસી મળી આવતા થાનેરા પોલીસે ગાડીના મૂળ માલિક સુધી પહોંચી તપાસ કરતા એક પછી એક આરોપીના નામ ખુલ્યા હતા, જેમાં કુલ 9 ઈસમો સાથે મળી આ લૂંટ કરી હોવાનું તપાસમાં બહાર આવતા થાનેરા પોલીસે અત્યાર સુધી 6 આરોપીને પકડીને જેલના હવાલે કર્યા છે। જ્યારે આ લૂંટના ગુનામાં સુરેન્દ્રનગર જિલ્લાના મહિપત ચપુબાજીની સાવલી પોલીસે ફાયરિંગના ગુનામાં અટકાયત કરી હતી, જેથી થાનેરા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેને થાનેરા લાવ્યો છે। આ ખૂંખાર ઈસમ પણ અનેક ગુના દાખલ થયેલા છે। લાખો રૂપિયાની લૂંટમાં મહેસાણા, કડી, સિદ્ધપુર તેમજ થાનેરા પોલીસ મથકે પણ ગુનો નોંધાયો છે। આ ઈસમ પર હત્યાની ફરિયાદ પણ થયેલી છે, જ્યારે નાના મોટા અનેક ગુના કરી ચૂકેલા ઈસમ હવે થાનેરા પોલીસના હવાલે છે। રવિ ગામે થયેલ 80 લાખની લૂંટમાં બાકી રહેલા 2 આરોપી બાબતે કોઈ જાણકારી આ ઈસમ આપે કે કેમ તેને લઈ થાનેરા પોલીસ હાલ તપાસ કરી રહી છે। આ ઉપરાંત આ શખ્સ અન્ય કોઈ મોટા ગુનામાં આ ઈસમ સંડોવાયેલો છે કે કેમ તેની પૂછપરછ પણ હાલ પોલીસ કરી રહી છે।